આવી હતી કે કોરોનાની મહામારીના વિપરીત સંજોગોમાં અમારા પરિવારની આવકમાં ઘટાડો થયો છે. અમે જે ફી ભરવાની થાય એ સમયસર ભરી શકીએ એમ નથી, એટલે અમને આ ફી ભરવામાં યોગ્ય રીતે રાહત આપવામાં આવે તે પ્રમાણેની રજૂઆત કેટલાક વિદ્યાર્થી ભાઈ બહેનોએ મારી સમક્ષ રૂબરૂ આવીને કરી હતી. એના અનુસંધાનમાં અમે આરોગ્ય વિભાગમાં અગ્રસચિવ સાથે અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આજે નિર્ણય કર્યો છે કે મેડિકલ કોલેજો, ડેન્ટલ કોલેજ, આયુર્વેદિક કોલેજ, હોમિયોપેથિક કોલેજ, નર્સિંગ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ અથવા પેરામેડિકલની કોઈપણ વિદ્યાશાખામાં અભ્યાસ કરતા જે પણ વિદ્યાર્થી ભાઈ બહેનો છે એ મેડિકલથી માંડીને પેરામેડિકલ બધી જ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ જુલાઈ મહિનામાં એમના સત્રની ફી એક સાથે ભરવાની થતી હોય છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓની ફી આપ સૌ જાણો છો એ પ્રમાણે 3 લાખ રૂપિયાથી માંડી અને લગભગ 15 લાખ રૂપિયા સુધીની હોય છે અને દરેક વિદ્યાર્થીને એક વર્ષમાં 2 સત્રની ફી જુદા જુદા તબક્કે ભરવાની થતી હોય છે. એટલે અમે આજે નિર્ણય કર્યો છે કે ગુજરાતમાં મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં લગભગ 12,307 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ બધા જ વિદ્યાર્થીઓ મોટાભાગે સરકારી અને જીએમઆરએસની અર્ધ સરકારી કોલેજોમાં અભ્યાસ કરે છે. અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ કોલેજ અને સુરતની સ્મિમેર જે મેડિકલ કોલેજ છે, જે સુરત કોર્પોરેશન સંચાલિત છે, તે બંને કોલેજો અને જે ખાનગી કોલેજો છે એ બધાના વિદ્યાર્થીઓને આ વિપરીત સંજોગોને ધ્યાનમાં રાખી આ વર્ષ પૂરતું ખાસ કિસ્સામાં અમે આ રકમ ભરવામાં 4 હપ્તા કરી આપવાનો નિર્ણય કર્યો છે. તમારી બધાની જાણકારી માટે કહું કે જે મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને મેરિટના આધારે જેમનો પ્રવેશ થયો છે એમાં એસસી અને એસટી વિદ્યાર્થીઓની ફી તો સરકાર દ્વારા ભરવાની થાય છે અને સરકાર ભરે છે. એવી જ રીતે વિદ્યાર્થીનીઓની ફી પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને એ જ રીતે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના હેઠળ પણ જે દીકરીઓ છે એમની ફી પણ 50% રાહત આપીને સરકાર દ્વારા ભરવામાં આવે છે. એટલે આ રીતે જોઈએ તો ઘણા વિદ્યાર્થીઓની ફી સીધી કે આડકતરી રીતે એ રાજ્ય સરકાર પોતે જ ભરે છે અને આ વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજોમાં અભ્યાસ કરાવે છે. બાકીના જે વિદ્યાર્થીઓ છે એમને પોતાના ખર્ચે ફી ભરવાની થતી હોય છે એમને પણ રાહત આપવાનો આ નિર્ણયમાં અમારો હેતુ છે. અમે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે મેડિકલ કોલેજો અને પેરામેડિકલ કોલેજો, કારણ કે નર્સિંગ કોલેજોમાં પણ હજારો વિદ્યાર્થી અભ્યાસ કરે છે, ફિઝિયોથેરાપી અને હોમિયોપેથીમાં પણ અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, આ બધાને એક સાથે રાહત આપવાનો અમે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે આ જુલાઈ મહિનામાં એક સાથે જે ફી ભરવાની થતી હતી એ ફીને અમે આ સત્રની ફીને 4 હપ્તામાં વહેંચી દીધી છે. એટલે વિદ્યાર્થીને પ્રથમ જે હપ્તો ભરવાનો છે એ 25% રકમ
सप्टेम्बर महीना में भरवानी थशे। बीजी 25% रकम हफ्तो ऑक्टोबर महीना आखर सुधी में भरवानो थशे। तीजा 25% रकम हफ्तो नवेम्बर आखर सुधी में भरवानो थशे। अने चौथो हफ्तो ये डिसेम्बर आखर सुधी में भरवानो थशे। एटले के एक साथे लगभग 1-2 लाख रुपया थी माड़ी ने 4-5 लाख रुपया सुधीनी जे फी जे रीते विद्यार्थी जे कॉलेज में प्रवेश मेरव्यो होय एना आधारे फी नक्की थती होय छे ए एक साथे भरवानी थती हती। एना बदले आ विद्यार्थीओने 6 महीनानू आजे प्रथम सत्र होय ए 6 महीना दरमियान 4 हप्तामां रकम भरवानी अमे मंजूरी आपी छे। એટલે વિદ્યાર્થીઓને આના કારણે ઘણી રાહત થશે। જે વિદ્યાર્થીઓ આર્થિક રીતે સક્ષમ છે અને પોતે ઈચ્છે તો એક સાથે બધી ફી ભરવા માંગતા હોય તો એ વિદ્યાર્થીઓ એક સાથે પણ ફી ભરી શકશે। એટલે મેડિકલના વિદ્યાર્થીઓની જે ફી ભરવાની એક સાથે મોટી જવાબદારી એમના માતા પિતાની આવતી હતી એમાં મદદરૂપ થવા માટે રાહત આપવા માટે રાજ્ય સરકારે આરોગ્ય વિભાગે અમે આજે આ નિર્ણય લીધો છે અને આ નવા હપ્તા પ્રમાણે વિદ્યાર્થીઓ હવે વધારાની મુદતમાં એ રકમ ભરી શકશે અને એમનો સુંદર અભ્યાસ સારી રીતે મેડિકલના વિદ્યાર્થી તરીકે એ કરી શકશે।